ભરૂચ જિલ્લા એલસીબી પોલીસે શહેરના બાયપાસ વિસ્તારમાં પાર્ક કરેલ કારનો કાચ તોડી ₹4,30,000 ચીલ ઝડપ કરનાર ઇસમને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યો હતો. થોડા દિવસો અગાઉ ઇમ્તિયાઝ દાઉદ અલી નામના વ્યક્તિ ભરૂચ શહેરના ચકલા વિસ્તારમાંથી ₹4,30,000ની રોકડ બેગમાં લઈ કારમાં નીકળ્યા હતા અને તેઓ બાયપાસ વિસ્તારમાં કામ માટે રોકાયા હતા. ત્યારે અગાઉથી કારનો પીછો કરીને આવતા બે ઇસમોએ ઇમ્તિયાઝભાઈની કારનો કાચ તોડી ₹4,30,000ની રોકડ ભરેલી બેગની ચીલ ઝડપ કરી નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે ભરૂચ જિલ્લા એલસીબી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલા આરોપી પ્રફુલ ઉર્ફે પારસ અતુલભાઈ ધમડેની ધરપકડ કરી તેની પાસેથી ₹1,80,000ની રોકડ મત્તા કબજે કરી હતી. જ્યારે આ ગુનામાં સાથે રહેલા તેના સાગરીત રાજા બંગાળીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે વધુ તપાસ ભરૂચ જિલ્લા એલસીબીના પીઆઈ સુનિલ તરડે કરી રહ્યા છે. એલસીબીને કેટલા શંકાસ્પદ દિવસોના સીસીટીવી ફૂટેજ મળેલ હતા, જેના અનુસંધાને તપાસ કરતા આ જે સીસીટીવી ફૂટેજ માં દેખાતા શંકાસ્પદ ઇસમો અમદાવાદનું જે પ્રખ્યાત જે ચીલ ઝડપ કરવાની જે વિસ્તાર છે છારાનગર સરદારનગર પાસે આવેલું છે, જે છારા ગેંગ તરીકે ઓળખાય છે, એવા એ પૈકી આ ઇસમો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવેલું, જેના અનુસંધાને અમદાવાદ ખાતે પણ ટીમ રવાના કરી આ બાબતે તપાસ હાથ ધરવામાં આવેલી. એ દરમિયાન જે અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ નોકરી કરી ગયા એવા અમારા હાઈવે મેનેજર પીએસઆઈ એસએન દેસાઈને બાતમી મળેલ કે જે આ શંકાસ્પદ સીસીટીવી ફૂટેજમાં દેખાતા ઇસમ એ નર્મદા ચોકડી ખાતે ફરતો હોવાનું જણાય આવેલ, જેના આધારે એલસીબીની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી જઈ આ ઇસમને પકડી પાડેલ, જેને પોતાનું નામ પ્રફુલ ઉર્ફે પારસ અતુલભાઈ ઘમંડે નો હોવાનું જણાવેલ. તેની અંગજડીમાંથી આ ગુનાના ₹1,80,000 રિકવર કરવામાં આવેલ છે અને એની સાથેના જે આરોપી છે રાજા બંગાળી એને એને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે, તેમજ આ ગુનામાં વપરાયેલ હોન્ડા સાઇન મોટરસાઇકલ પણ રિકવર કરવાના પ્રયત્ન ચાલુ કરવામાં આવેલ છે. આરોપીની જે એમઓ છે એ ફોર વ્હીલ ગાડીની કાચ તોડી એક વિધિન સેકન્ડ કાચ તોડી બેગ ગાડીમાં જે મૂકેલ કિંમતી વસ્તુ છે એની ચોરી કરવાની ટેવ વાળો આરોપી છે.